नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाई? मजामां? रिधम प्राइमरी स्कूलनी ऑनलाइन एज्युकेशननी यूट्यूब चेनल पर फरी एक वक्त आप सौनुं हार्दिक स्वागत छे। गया लेक्चरमां आपणे जे आपणो अधूरू प्रकरण हतुं, प्रकरण नंबर 10 पूर्ण कर्युं। आजे एक नवुं ज प्रकरण लई अने तमारी समक्ष हाजर थया छीए। प्रकरण नंबर 11, प्रकाश पड़छायो अने परावर्तन। आ त्रणेय वस्तुने आपणे डीपमां समजवानी छे, प्रकाश पड़छायो ने परावर्तन। तो विद्यार्थी मित्रों, तमारी आजूबाजू तमे घरनी बहार निकळो कि गमे त्यां तमे फरवा जाओ, त्यां छे तमने घणा बधा रंगीन पदार्थो छे ए देखाशे। केवा रंगीन पदार्थो? के भाई अलग अलग रंगना छे ए होय, તમે જોયા હશે, તમે જોઈ શકતા હશો। ટેબલ, ખુરશી, કોઈ વાહન છે, બસ, બળદગાડું, રિક્ષા, કાર, કંઈ પણ તમે જો, આ બધું રંગીન હોય ને, અલગ અલગ રંગનું હોય, આવું તમે જોતા હશો। આ જોયું છે, આ તમને દેખાતું હશે। હવે આપણને ક્યારેક પ્રશ્ન થયો કે આપણને કઈ રીતે દેખાય? આજ પ્રશ્નોના જવાબ છે એ આપણે આમાં છે, આ પ્રકરણની અંદર મેળવવાના છે। હવે એ જ વસ્તુ તમે એને રાત્રિના અંધકારમાં જુઓ તો દેખાય? તો કે નહીં, અંધારામાંય દેખાતું નથી। હા, તમે તમારી સાથે ટોર્ચ લઈને જાઓ અને ટોર્ચ એના ઉપર પાડો, ટોર્ચનો પ્રકાશ એના ઉપર પાડો તો તમને દેખાશે। અંધારું હોય તો પણ ટોર્ચનો પ્રકાશ એના ઉપર પાડો એટલે તમને દેખાય। આવી રીતે કોઈ વસ્તુ ઉપર આપણે જ્યારે પ્રકાશ ફેંકીએ છીએ ત્યારે આપણને દેખાય। તો સૂર્ય પણ આવી રીતે એક છે, એ પ્રકાશ જ ફેંકે છે આપણા ઉપર અને આપણે દિવસે છે એ બધું જોઈ શકીએ છીએ। રાત્રિના અંધકારમાં શા માટે નથી જોઈ શકતા? તો કે ત્યારે છે એ કોઈ પદાર્થ એવો નથી કે જેના ઉપર પ્રકાશ ફેંકે। જો પ્રકાશ ફેંકાય એવો પદાર્થ હોય તો છે એ વસ્તુ આપણને દેખાય। એટલે જ આપણે પેલું પ્રકાશિત પદાર્થ જોયું, પ્રકાશિત પદાર્થો છે દાખલા તરીકે ટોર્ચ, બલ્બ, સૂર્ય, આગિયો, રેડી? ટોર્ચ છે તો એના દ્વારા પ્રકાશ છે એ ઉત્પન્ન થાય અને ફેંકાય છે, બલ્બમાં પણ એમ જ થાય છે, સૂર્ય છે, અગિયો છે, તો આ બધા છે એ પ્રકાશિત પદાર્થો કહેવાય। કેવા કહેવાય? પ્રકાશિત પદાર્થો। શા માટે? તો કે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે એટલા માટે આને પ્રકાશિત પદાર્થો છે એ કહેવાય છે। પણ મેઇન પ્રશ્ન આપણો એ છે કે કોઈ વસ્તુ આપણને ક્યારે દેખાય? દાખલા તરીકે અહીંયા એક સૂર્ય છે એ આપણને આપેલો છે, હવે આ સૂર્ય છે, હવે અહીંયા છે કોઈ એક વસ્તુ છે એ પડી છે અને આપણે અહીંયા ઊભા છીએ, આ આપણી આંખ છે। આપણને કોઈ વસ્તુ દેખાય ક્યારે? તો કે જ્યારે જો સૂર્યનો પ્રકાશ છે એ વસ્તુ ઉપર પડે, એ વસ્તુ ઉપર એ પ્રકાશ પડે છે ને, પછી એ જ પ્રકાશ ત્યાંથી પાછો ધકેલાય છે અને આપણી આંખ સુધી પહોંચે છે, આપણી આંખ સુધી પહોંચે છે। આ પ્રક્રિયા જ્યારે થાય ને ત્યારે આપણને વસ્તુ છે એ દેખાય છે, કોઈ પણ પદાર્થ છે આપણને દેખાય છે। તમે કોઈ પણ વસ્તુને તમે જોઈ શકો છો, તેનું મેઇન કારણ શું? તો કે એ વસ્તુ ઉપર પ્રકાશ પડતો હોય, એ પછી એવું જરૂરી નથી કે સૂર્ય દ્વારા જ પડતો હોય। હા, બલ્બ દ્વારા પડતો હોય, ટોર્ચ દ્વારા પડતો હોય, તો એ પણ પ્રકાશ પડવો જરૂરી છે। હવે એ પ્રકાશ કોઈ પદાર્થ ઉપર પડે છે, હવે ત્યાંથી છે એ પાછો ધકેલાય છે અને સીધો તમારી આંખમાં પ્રવેશે છે, તો છે એ તમને વસ્તુ છે કે કોઈ પદાર્થ છે એ દેખાય છે।
समझी गया हवे कई रीते देखाय। ज्यारे प्रकाश छे कोई पदार्थ उपर पड़े छे अने ई पदार्थ उपर प्रकाश छे ए त्यांथी परावर्तित थई अने पाछो आपणी आँख सुधी पहुँचे एटले आपणने पदार्थ छे ए देखाय। समझी गया। हवे पदार्थ छे त्रण प्रकारना होय, पारदर्शक होई शके, अपारदर्शक होई शके अने पारभाषक पण होई शके। आने आपणे समजवानुं छे कि क्या पदार्थने पारदर्शक कहेवाय, क्या पदार्थने अपारदर्शक कहेवाय, अथवा तो क्या प्रकारने क्या छे पदार्थने पारभाषक कहेवाय। मतलब पहेलुं एटले पारदर्शक, पारदर्शक पदार्थ कोने कहेवाय? सीधी अने सादी भाषामां आपणे केवुं होय तो कोई पण एवो पदार्थ छे जेनी आरपार तमे जोई शको, आरपार जोई शको, आवा पदार्थोने पारदर्शक पदार्थो कहेवाय, पारदर्शक। ने बीजी रीते तमारे केवुं होय तो कोई एवो पदार्थ, कोई एवो पदार्थ के जेमांथी प्रकाशना किरणों छे ए सरळताथी पसार थई शके, आवा पदार्थोने पण पारदर्शक पदार्थो कहेवाय छे। जे पदार्थनी आरपार तमे स्पष्ट रीते जोई शको, कई रीते? स्पष्ट रीते ચોખ્ખું તમે જોઈ શકો આવા પદાર્થો છે ને પારદર્શક પદાર્થો કહેવાય છે। રેડી, સમજી ગયા? અપારદર્શક। હવે પાર અપારદર્શક, અપારદર્શક એટલે કે એવા પદાર્થો કે કોઈ પણ એવા પદાર્થો કે જેની આરપાર તમે જોઈ શકતા નથી। જો પહેલું પારદર્શક જોયું, દાખલા તરીકે કાચ હોય, કાચ તો તમે એની આરપારથી જોઈ શકો છો, તમે છે એની આરપારથી પ્રકાશ છે એ સરળતાથી પસાર થઈ શકે છે। ચશ્માનો કાચ હોય તો આપણે કે એની આરપાર જોઈ શકીએ છીએ ને, હે? તો એ શું થયું? પારદર્શક કહેવાય, સ્પષ્ટ રીતે એમાંથી પ્રકાશના કિરણો છે પસાર થઈ શકે, સ્પષ્ટ રીતે તમે એને જોઈ શકો એની આરપાર, એટલા માટે એને પારભાષક કહેવાય। પણ કોઈ એવા પદાર્થો, કોઈ એવા પદાર્થો કે જેની આરપાર તમે જોઈ શકતા નથી, દાખલા તરીકે આ બોર્ડ છે, આ બોર્ડની બીજી બાજુ તમે જોઈ શકો તો કે નહીં, દાખલા તરીકે દિવાલ છે, દરવાજો છે, લાકડું છે, તો એની બીજી બાજુ આપણે જોઈ શકતા નથી। તો આવા પદાર્થો કે જેની આરપાર જોઈ શકાય નહીં, અથવા તો એમાંથી પ્રકાશ છે એ પસાર થઈ શકે નહીં, આવા પદાર્થોને અપારદર્શક પદાર્થો કહેવાય છે। રેડી, પારદર્શક અને અપારદર્શક પદાર્થો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ ગયો। હવે ઘણા ત્રીજો પ્રકાર એટલે પારભાષક। પારભાષક એટલે કેવા પદાર્થો? તો કે એવા પદાર્થો કે જેની આરપાર પ્રકાશ છે એ પસાર થઈ શકે પણ સ્પષ્ટ થાય નહીં, સરખી રીતે પ્રસાર છે એ થઈ શકે નહીં। ઘણા બધા એવા પદાર્થો છે કે જેની આરપાર તમે પ્રકાશથી પસાર થતો હોય, મીન્સ કે શું, તમે આરપાર જોઈ શકો પણ સ્પષ્ટ રીતે જોઈ શકો નહીં, ધૂંધળું દેખાય, કેવું? ધૂંધળું। તો આવા જે પદાર્થો છે કે જેમાંથી પ્રકાશ છે સ્પષ્ટ રીતે પસાર નથી થતો, જેની આરપાર તમે સ્પષ્ટ રીતે જોઈ નથી શકતા, ધૂંધળું દેખાય છે, તો આવા પદાર્થોને પારભાષક પદાર્થો કહેવાય। દાખલા તરીકે દૂધિયો કાચ, દૂધિયો કાચ, આ કાચ એક પ્રકારનો એવો છે કે એની આરપાર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો નહીં। ઓકે, સમજાઈ ગયું? આ ત્રણે ત્રણ પદાર્થો વિશે, પારદર્શક, અપારદર્શક અને પારભાષક। ઓકે, હવે આના ઉપરથી છે એ નક્કી થાય, આ ત્રણેય પદાર્થો ઉપરથી કે પડછાયો છે એ કઈ રીતે અને કેવી રીતે પડશે। તમે પડછાયો જોયો હશે, જોયો ને પડછાયો? પડછાયો છે એ તમે જોયો હશે, તમે દિવસે ચાલ્યા જાઓ છો, સૂર્યપ્રકાશ હોય, સૂર્યની વિરુદ્ધ દિશામાં કે ગમે તે દિશા, તમે સૂર્યની સામે હોય એટલે તમારી પાછળ છે એ પડછાયો પડતો જ હોય, આમ આગળ સૂર્ય છે તમારી પાછળ છે પડછાયો પડતો હોય, આ પડછાયો તો તમે જોયું જ હશે। પણ કોઈ વસ્તુનો પડછાયો પડે ક્યારે? જો કોઈ પારદર્શક પદાર્થ છે, દાખલા તરીકે કાચ છે એ રહેલો છે, તો આનો પડછાયો છે એ પડશે નહીં, શા માટે?
तो कि पारदर्शक वस्तुमांथी प्रकाश छे तरत ज पसार छे थई जाय छे, सरळताथी पसार थई जाय छे। एटले बीजी बाजु छे प्रकाश सीधो पहोंची जशे, एटले आनो पड़छायो नहीं। पण कोई दाखला तरीके गोळो छे, लोखंडनो गोळो छे, हवे प्रकाश आनी ऊपर पड़शे, प्रकाश पड़शे, पण आ लोखंडनो गोळो छे एटला माटे आ अपारदर्शक छे। केवो छे? केवो पदार्थ छे? अपारदर्शक। एटले प्रकाश छे आम पड़शे, रेडी, अहीं कोई दीवाल छे, प्रकाश है आ रीते पड़शे, शू थशे? आ भाग छे ए अहीं सूर्यना किरणों जे छे आ रीते जता ज रहेशे, कारण के अहीं कई छे नहीं पण अहीं छे, વચ્ચેના ભાગમાં કે જ્યાં અપારદર્શક પદાર્થ રહેલો છે ત્યાંથી સૂર્યના કિરણો, અપારદર્શક પદાર્થોમાં મેં તમને પહેલાં કીધું કે એમાંથી સૂર્યના કિરણો છે એ સ્પષ્ટ રીતે એકદમ પસાર થતા જ નથી, એને આરપાર તમે જોઈ પણ શકતા નથી। હવે અહીંયા શું થશે? પ્રકાશના કિરણો છે, સૂર્યના કિરણો, આ દાખલા તરીકે સૂર્ય છે અને સૂર્યના કિરણોથી પડે છે, હવે વચ્ચે કોઈ અપારદર્શક પદાર્થ એવું કે જેની આરપાર સૂર્યના કિરણો પસાર થઈ શકતા નથી, એટલે શું થશે? સાઈડમાં જે છે એમાં ત્યાંથી તો પ્રકાશના કિરણો પડશે, પણ અહીંયા તો કે અહીંયા સૂર્યના પ્રકાશના કિરણો આવ્યા એટલે અહીંથી અટકી જશે। શા માટે? કે અહીંયા આડો અપારદર્શક પદાર્થ આવી ગયો। હવે આ કિરણો આ બાજુ આવવાના નથી, અહીંથી છે એ સાઈડમાંથી નીકળી જવાનું છે, એટલે એના જેવું બીજું એક પ્રતિબિંબ રચાય એની પાછળની સાઈડ, એની પાછળની સાઈડ છે એવું પ્રતિબિંબ રચાય, અને અહીંયા છે એ એકદમ કાળું હોય ને, આ ભાગ છે એ પડછાયો કેવો હોય? રંગવિહીન હોય, કાળો હોય, સમજી ગયા? પદાર્થ છે ગમે તેવા રંગનો હોય પણ પડછાયો હંમેશા એક જ રંગનો પડે, એક જ સરખો પડે, સમજી ગયા? અહીંયા પ્રકાશના કિરણો આવવા નથી એટલે એના જેવું પ્રતિબિંબ પાછું અહીંયા રચાશે, આને આપણે કહીએ છીએ પડછાયો, અને આવી રીતે પડછાયો રચાય છે। દાખલા તરીકે સૂર્યની સામે તમે ઊભા છો, સામે સૂર્ય છે, તમે આમ ઊભા છો એટલે શું થશે? તમારી આજુબાજુમાંથી પ્રકાશ છે એ પસાર થઈ શકશે, પણ તમારા શરીરનો એવો ભાગ જે છે કે જ્યાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકતા નથી, તો એવું પ્રતિબિંબ ફરી પાછું પાછળ રચાય જમીન ઉપર, જેને આપણે પડછાયો કહીએ છીએ। હવે પ્રકાશ પડછાયો જો પદાર્થ જેવડો હોય એવડો જ પડછાયો રહે એવું નક્કી નથી, પદાર્થથી મોટો પણ પડછાયો હોઈ શકે, પદાર્થથી પડછાયો છે નાનો પણ હોઈ શકે, એટલે પ્રકાશ છે છે એ કઈ રીતે પડે છે, કયા એંગલથી પડે છે પદાર્થ ઉપર, એના ઉપર નિર્ભર રહે પડછાયાનું કદ, પડછાયાનું કદ છે નાનું મોટું હોઈ શકે, રેડી? એટલે આવી રીતે તમે ઘણા બધા જો ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને તો તમને પડછાયાના ઘણા બધી ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે, તમે એના દ્વારા પક્ષી અને પ્રાણીની આકૃતિ દોરી શકો છો, બનાવી શકો છો પડછાયા દ્વારા, એટલે એ ટેક્સ્ટ બુકમાં જે પ્રવૃત્તિ આપણને આપેલી છે ઘરે બેઠા બેઠા તમારે કરવાની છે, જોવાની છે, મજા પડશે એકદમ, એ પ્રવૃત્તિ તમે કરશો એટલે પ્રાણીઓના પક્ષીઓના અલગ અલગ છે એ આકાર બનશે, એટલે એકદમ મજા આવશે તમને, પ્રવૃત્તિ કરે છે એ કરજો, રેડી? અહીંયા સામે હોત તો અમે પણ તમને પ્રવૃત્તિ કરીને બતાવી શકત, એટલે આ રીતે છે એ પડછાયો પડે છે। પડછાયો હંમેશા છે ને અપારદર્શક વસ્તુનો જ પડે, અને પારભાષક વસ્તુનો પણ છે એ પડછાયો છે એ પડી શકે છે। શા માટે? તો કે આમાંથી પ્રકાશના કિરણો પસાર થતા નથી, આમાંથી સ્પષ્ટ રીતે નથી થતા, આમાંથી થાય છે પણ થોડા ઘણા થાય છે, ખૂબ થતા નથી, એટલા માટે, રેડી? હવે આના પછીનો અને આપણો લાસ્ટ ટોપિક એટલે કે પરાવર્તન, અહીંયા જે આપણે જોવાનું છે એ અરીસા દ્વારા થતું પરાવર્તન જોવાનું છે। શું પરાવર્તન? પહેલાં તો આપણે પરાવર્તન એટલે શું એ જોવું પડશે, શું પરાવર્તન એટલે શું એ છે
આપણે જાણવું પડશે. દાખલા તરીકે કોઈ એક સપાટી છે બરાબર, કોઈ વસ્તુની કોઈ પણ પદાર્થની સપાટી છે, હવે એના ઉપર પ્રકાશ છે એ પડે છે, શું થાય? પ્રકાશ છે એ પડે છે અને એ પ્રકાશના કિરણો એ સપાટી ઉપર અથડાય અને પાછા ફરે, આ પ્રક્રિયાને કહેવાય પરાવર્તન. શું કહેવાય? પરાવર્તન. પ્રકાશના કિરણો છે એ કોઈ સપાટી ઉપર પડે છે અને ફરી પાછા ફરે, એ પ્રકાશના કિરણો પાછા ફરે, અથડાય અને પાછા ફરે, તો આને કહેવાય પરાવર્તન. રેડી? પરાવર્તન એટલે શું ખબર પડી ગઈ તમને? આ આપણે પરાવર્તન જોઈ લીધું. હવે જો પ્રકાશનું પરાવર્તન થાય એટલે આપણે અરીસામાં છે એ આપણે અરીસાની સામે ઊભા હોય એટલે આપણું પ્રતિબિંબ એમાં રચાય, એ આપણે જોઈ શકીએ સરખી રીતે. તે પ્રતિબિંબ છે એ જે રચાય છે એ પ્રકાશના પરાવર્તનના કારણે રચાય છે. શેના કારણે? પ્રકાશના પરાવર્તનના કારણે. આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ તો એ પ્રકાશના પરાવર્તનના કારણે જોઈ શકીએ છીએ. શેના કારણે? પ્રકાશના પરાવર્તનના કારણે. એટલે સમજાવ્યું પરાવર્તન વસ્તુ શું છે? અને ત્યારબાદ કે મહત્ત્વનો મુદ્દો, એટલે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે. પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે અને પ્રકાશને છે એ સીધી રેખામાં ગતિ કરતો એક પ્રયોગ છે એ તમારે પૂછાઈ શકે એવો પણ છે અને તમને ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. દાખલા તરીકે એક સીધો પાઇપ છે, સીધો પાઇપ છે, અહીંયા તમને મીણબત્તી છે એની જ્યોત આપેલી છે, હવે અહીંથી તમે આ છેડેથી તમે જોશો મીણબત્તીની જ્યોત પર જોવાનો પ્રયત્ન કરશો તો આ સીધો પાઇપ છે એ તમને દેખા એમાં છે એ તમને મીણબત્તીની જ્યોત દેખાશે, પણ એની જગ્યાએ જો આ પાઇપ છે એ કંઈક આવો હોય, તો તમે કહો સાહેબ આમાં થોડું દેખાય. શા માટે? કે આ પ્રકાશ છે એ અહીંયા સુધી પહોંચે છે, પછી આ સપાટી સીધી છે એના લીધે પાછો આમ પરાવર્તન થશે, અહીંયા પ્રકાશ આવતો નથી, એટલા માટે છે એ આપણે પ્રકાશને જોઈ શકતા નથી. આગળ જો આનો મતલબ શું થાય, તો કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે. આગળ સીધી રેખામાં ગતિ ન કરતો હોય તો પ્રકાશ અહીંથી છે એ આમ સીધો આવી જાય તો તમને જ્યોત દેખાય, પણ અહીંયા પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે છે, અહીંયા સુધી પ્રકાશ પહોંચે છે, ત્યાંથી પાછો આમ ફરતો નથી, ત્યાંથી પાછો સીધો આમ ફરે છે, એટલા માટે આપણે એને જોઈ શકતા નથી. અને આનો મતલબ શું થાય? તો ચોખ્ખો મતલબ થાય કે પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે. કઈ રીતે? પ્રકાશ સીધી રેખામાં છે એ ગતિ કરે છે. પ્રકાશ ક્યારેય આડોઅડો ગમે એ બાજુ જાહે નહીં, ગુણધર્મ જ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. ક્યારેય તમે એને નહીં જો આમ ટોર્ચ કરી અને સાઈડમાં આમ ટોર્ચ કરી તો પ્રકાશ આમ સાઈડમાં જશે, પાછળ જશે નહીં, નીચે એકદમ પડી જશે, એકદમ ઉપર વહી જશે નહીં. પ્રકાશ તમે ટોર્ચથી કઈ રીતે રાખો છો એના ઉપર નિર્ભર કરે, કારણ કે પ્રકાશ તો છે એ સીધી રેખામાં જ ગતિ કરવાનો છે. એ કંઈ આડેઅવળી ગમે તે દિશામાં એને મન પડે એમ છે એ ગતિ કરે નહીં, એવું થાય નહીં. અને આ પ્રયોગ છે એ તમને પ્રયોગ પોથીમાં પણ આપેલો હશે. રેડી? એટલે આ છે વસ્તુ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. ફરી એક વખત તમને કહી દઉં, સૌથી પહેલાં મેં તમને પ્રકાશિત પદાર્થો છે સમજાવ્યા, એવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરી શકે એને કહેવાય પ્રકાશિત પદાર્થો. ટોર્ચ, બલ્બ, સૂર્ય, આ બધા પ્રકાશિત પદાર્થો કહેવાય છે. પછી પદાર્થ છે આપણને કઈ રીતે દેખાય એ મેં તમને સમજાવ્યું, તો કે પદાર્થ ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશ ત્યાંથી પરાવર્તિત થઈ એટલે કે ત્યાંથી અથડાઈને આપણી આંખમાં પ્રવેશે એટલે પ્રકાશ છે આપણને
पदार्थ है कोई पण वस्तु आपने देखाय त्यारबाद पदार्थ है त्रण प्रकारना होय पारदर्शक अपारदर्शक अने पारभासक એમાંથી પારદર્શક તમને પહેલાં સમજાવ્યું પારદર્શક એટલે કેવા પદાર્થો તો કે જેની આરપાર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એને પારભાષક પારદર્શક પદાર્થો કહેવાય દાખલા તરીકે કાચ પછી જેની આરપાર તમે એકદમ રીતે સ્પષ્ટ જોઈ શકતા નથી જોઈ શકતા જ નથી જેમાંથી પ્રકાશ એ પસાર થઈ શકતો નથી તો આને કહેવાય અપારદર્શક દાખલા તરીકે દરવાજો છે દિવાલ છે આ બોર્ડ છે લોખંડ છે તમે એને આરપાર જોઈ શકતા નથી એટલા માટે એને અપારદર્શક પદાર્થો કહેવાય પારભાષક પદાર્થો પારભાષક પદાર્થો એટલે એવા પદાર્થો કે જેની આરપાર તમે જોઈ શકો પણ સ્પષ્ટ રીતે જોઈ શકો નહીં જેની આરપાર પ્રકાશના કિરણો પસાર થઈ શકે પણ સ્પષ્ટ રીતે સરખા છે એ પ્રકાશના કિરણો પસાર થાય નહીં એને કહેવાય પારભાષક ત્યારબાદ પડછાયો છે એ શેનો પડે તો કે અપારદર્શક અને પારભાષક પદાર્થોનો પડછાયો પડે છે કઈ રીતે પડ્યું એ આખી આપણે માહિતી છે એ આકૃતિ દ્વારા જોઈ અને ત્યારબાદ પરાવર્તન તો કે પરાવર્તન એટલે શું તો કે પ્રકાશ છે એ કોઈ વસ્તુ ઉપર પડે છે અને ત્યાંથી અથડાય અને પાછો ફરે તો આ પ્રક્રિયાને પરાવર્તન કહેવાય અને બીજું કે પ્રકાશ હંમેશાને માટે સીધી રેખામાં જ ગતિ કરે છે આપણા આખા પ્રકરણનો હાર છે એમાં આવી ગયો રેડી સમજાયું તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર 11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન એ પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આવજો જો આશા છે તમને પ્રકરણથી સમજાઈ ગયું છે ન સમજાવણું તો ફરી પાછો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો એક વાર છતાં પણ કોઈ વસ્તુ છે એ ન સમજાય કોઈ શબ્દ કોઈ ટોપિક તો તમે અમારો કોન્ટેક કરી અને અમને પૂછી શકો છો જવાબ તમને મળશે ઓકે અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય આગળના લેક્ચરમાં આપણે નવું પ્રકરણ લઈને આવશું ત્યાં સુધી અહીંયાથી જે હોમવર્ક મોકલવામાં આવે છે તે અને જે વિડીયો છે એ મોકલવામાં આવે છે તે તમારે જોતા રહેવાનું છે અને ઘરે વર્ક છે એ સારી રીતે કરતું રહેવાનું છે બાકી આ વિડીયો છે જે આવે છે એને લાઇક કરતા રહો અને શેર પણ કરતા રહો જેથી કરી છે એ તમારા મિત્રો પરિવાર સુધી શેર કરો એટલે એને પણ છે આ વિડીયોનો આ એજ્યુકેશન છે ઓનલાઈન એની છે એ લાભ લઈ શકે છે બાકી વર્ક કરતા રહો કરે અને ભણતા રહો ઓકે ધન્યવાદ